નામ અમિત જેઠવા. ગુનો: ભૂમાફિયાઓની કરતૂતોનો પર્દાફાશ કરવો. સજા: મોત. તારીખ 20 જુલાઈ 2010. ગીરના જંગલોમાં ગેરકાયદે દબાણ અને સિંહોના શિકાર વિરુદ્ધ આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ અભિયાન છેડ્યું હતું, પરંતુ તે અભિયાન તેના મોતનું કારણ બન્યું અને આજે તે કેસમાં જેટલા પણ ગુનેગાર હતા તે તમામને પુરાવાના અભાવે ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે, જેથી તમામ આરોપીઓનો છુટકારો થયો છે. સમગ્ર કેસ અંગે વાત કરવામાં આવે તો વર્ષ 2010માં આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઈકોર્ટ નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેની બાદ હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓની અમિત જેઠવાની પિતાની ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ભાજપ નેતા દિનુ બોઘા સોલંકીની પણ ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ આ કેસમાં અમદાવાદના સોલા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જે બાદ સીટની રચના થઈ હતી. આ તપાસથી સંતુષ્ટ ન થતા અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવાએ કેસની તપાસ સીબીઆઈને સોંપવા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે માન્ય રાખી 2012થી કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. જ્યારે આ કેસમાં સીબીઆઈએ તપાસ બાદ 21 ડિસેમ્બર 2013 પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી, તો જુલાઈ 2019માં શિવા ઉપરાંત દિનુ સોલંકી, શૂટર શૈલેષ પંડ્યા અને અન્ય ચાર આરોપીને સીબીઆઈ કોર્ટે જન્મ ટીપની સજા ફટકારી હતી, જે બાદ સપ્ટેમ્બર 2021માં દિનુ સોલંકીની સજા મોકૂફ કરવામાં આવી હતી અને હવે હાઈકોર્ટે પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના ચુકાદા સામે કોઈ સવાલ ઉઠાવી ન શકે, તેવામાં હવે આ કેસમાં જોવાનું એ રહેશે કે અમિત જેઠવાનો પરિવાર આ કેસ મુદ્દે ઉચ્ચ ન્યાયાલયના દ્વાર ખખડાવે છે કે નહીં. રોહિત બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ.